नमस्कार दर्शक मित्रों, हूँ प्रतिपाल सिंह झाला। अब तक बुलेटिन में आपनु स्वागत करूँ छू। विगतवार समाचार जोता पहला जो ये आज ना मुख्य समाचार। राहत ना समाचार, सीएनजी पीएनजी ना भाव में 10% सुधी घटशे। रुपया नी लेवड़ देवड़ साथे संकड़ायेली ऑनलाइन गेमिंग एप्लिकेशनों पर प्रतिबंध। पीड़ितों ने न्याय आपवा मामले कर्नाटक प्रथम, गुजरात नो चौथो। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેન્દ્રીય કેબિનેટે ગુરુવારે પાઇપ નેચરલ ગેસ પીએનજી અને કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ સીએનજીની કિંમતો નક્કી કરવા માટેની નવી ફોર્મ્યુલાને મંજૂરી આપી છે। ગેસની કિંમત આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડના ભારતીય બાસ્કેટ સાથે જોડવામાં આવી હતી। આ નિર્ણય બાદ 8 એપ્રિલ શનિવારથી સીએનજી અને પીએનજી બંનેના ભાવમાં ઘટાડો થઈ શકે છે, જેના કારણે પીએનજીના ભાવમાં આશરે 10% અને સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 5-6 રૂપિયાનો ઘટાડો થવાનો અંદાજો છે। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય હબ ગેસને બદલે હવે પાઇપ નેચરલ ગેસની કિંમત આયાતી ક્રૂડ સાથે જોડવામાં આવી છે। ગેસની કિંમત હવે ભારતીય ક્રૂડ બાસ્કેટની આંતરરાષ્ટ્રીય કિંમતોના 10% હશે। આ અંગે દર મહિને નિર્ણય લેવામાં આવશે। ઓનલાઈન ગેમિંગને લગતા મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। સરકારે ઓનલાઈન ગેમિંગને લગતા નવા નિયમો બહાર પાડ્યા છે। ઓનલાઈન ગેમિંગ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। હાલના સમયમાં સટ્ટાબાજી એટલે કે પૈસાની હારજીત સાથે સંકળાયેલી અનેક ઓનલાઈન ગેમનું ચલણ વધતું જઈ રહ્યું છે, ત્યારે સરકાર ઘડેલા નવા નિયમો આ તમામ એપ્લિકેશનોને મોટી અસર કરવામાં જઈ રહ્યું છે। ગુરુવારે સરકારે આ અંગે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે। વધુ વિગતો આપવા માટે અમારી સાથે જોડાયા છે અમારા સંવાદદાતા ગૌરવ રાજ। જી ગૌરવ, શું છે સમગ્ર વિગત? ઓનલાઈન ગેમિંગને લઈને મોટા સમાચાર જે રીતે હાલ સામે આવી રહ્યા છે, અત્યાર સુધી વર્તમાન પત્રોથી માંડીને ટીવી મીડિયા સુધી જોવા મળતો હતો, અનેકવિધ જાહેરાતો સામે આવતી હતી કે અમુક રૂપિયા ની રમત રમીને સામે કરોડો રૂપિયાના ઇનામ જીતી શકાય છે। આ પ્રકારની અનેક લોભામણી જાહેરાતો ટીવી અને આપણા નજરની સામે આવતી હતી, પરંતુ જે રીતે કેન્દ્ર સરકાર દ્વારા ગેમિંગને લઈને નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે, તેને લઈને જો વાત કરવામાં આવે તો ઓનલાઈન જેટલી પણ ગેમિંગ એપ્સ છે અને જેમાં સટ્ટાકીય પ્રવૃત્તિ એટલે કે રૂપિયાની લેવડ દેવડ થતી હોય, હાર જીતનો જુગાર રમાતો હોય, આ તમામ એપ્લિકેશનો ઉપર પ્રતિબંધ લાદવામાં આવી શકે છે અને આને લઈને હાલ ફ્રેમવર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે। જે રીતે કેન્દ્રીય આઈટી મંત્રાલયના મંત્રી ચંદ્રશેખર રાવ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, તેમણે સ્પષ્ટ રીતે કહ્યું છે કે હાલ ફ્રેમવર્ક શરૂ કરી દેવામાં આવ્યું છે, સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવશે અને તે નક્કી કરશે કે કઈ એપ્લિકેશનને મંજૂરી આપી અને કઈ એપ્લિકેશનને મંજૂરી ન આપી, કેમ કે જે એપ્લિકેશનોમાં પૈસાની લેવડ દેવડ થતી હશે, જે એપ્લિકેશનમાં સટ્ટાકીય પ્રવૃત્તિ ધ્યાનમાં આવશે, તમામ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મૂકવાનો તખતો તૈયાર કરી લેવામાં આવ્યો છે। હાલ સુધી અનેક લોકો આ પ્રકારની એપ્લિકેશનમાં ફસાતા હોય છે, અમુક રૂપિયા જીતવાની લાલચે ક્યાંક ને ક્યાંક મોટી રકમ લોકો ગુમાવતા હોય છે અને આ એક પ્રકારની સટ્ટાકીય અને ઓનલાઈન જુગાર જેવી પ્રવૃત્તિઓ એપ્લિકેશનના મારફત કરવામાં આવતી હતી, ત્યારે હવે આ પ્રકારની જેટલી પણ એપ્લિકેશનો છે તેની ઉપર પ્રતિબંધ મૂકવાનો તખતો તૈયાર કરી લેવામાં આવ્યો છે। જે રીતે નવા નિયમો જાહેર કરવામાં આવે છે, નિયમો મુજબ કોઈપણ પ્રકારની પૈસાની લેતી દેતી જે એપ્લિકેશનોમાં થતી હશે એ એપ્લિકેશનો ઉપર પ્રતિબંધ આવી શકે છે। સટ્ટાકીય પ્રવૃત્તિને ડામવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની જે એપ્લિકેશનો છે તેની ઉપર કઈ રીતે અંકુશ મૂકવો તેને લઈને વિચારણા થઈ રહી હતી, ત્યારે અંતે હવે આ પ્રકારની જે એપ્લિકેશનો છે જે સટ્ટાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલી હોય તેની ઉપર પ્રતિબંધ લાદવા માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને અંતે હવે ફ્રેમવર્ક પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। ટૂંક સમયમાં આ પ્રકારની તમામ જે એપ્લિકેશનો હશે તેની ઉપર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે। જી આભાર ગૌરવરાજ। ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2022 મુજબ ન્યાય આપવાના મામલે 1 કરોડથી વધુ વસ્તી ધરાવતા 18 મોટા રાજ્યોમાં કર્ણાટક ટોચનું સ્થાન મેળવ્યું છે, જેમાં પોલીસ, ન્યાયતંત્ર, જેલ અને કાનૂની સલાહ જેવા 4 મહત્વના મુદ્દાઓનો સમાવેશ થાય છે। આ યાદીમાં તમિલનાડુ બીજા નંબરે અને તેલંગાણા ત્રીજા સ્થાને છે। ઉત્તર પ્રદેશ સૌથી છેલ્લા એટલે કે 18મા ક્રમાંકે છે। 4 એપ્રિલે જાહેર કરેલા રિપોર્ટ અંગે જો વાત કરવામાં આવે તો રિપોર્ટમાં ગુજરાતને 4થા અને આંધ્રપ્રદેશને 5મા ક્રમ મળ્યો છે। 1 કરોડથી ઓછી વસ્તી ધરાવતા 7 નાના રાજ્યોની યાદીમાં સિક્કિમ ટોચ પર હતું, જે 2020માં બીજા ક્રમે હતું। સિક્કિમ બાદ અરુણાચલ પ્રદેશ આવે છે। રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા
पद्म सम्मान समारोह में सौराष्ट्र ना जानीता भजनीक हेमंत चौहान ने पद्मश्री एवोर्ड थी सम्मानित करवामां आव्या हता। आ प्रकार नु सम्मान मेळवनार तेओ सौराष्ट्रना प्रथम भजनीक छे। तेमणे 7000 થી વધુ ભક્તિ ગીતો તથા ભજનો ને પોતાના સુરો આપ્યા છે। હેમંત ચૌહાણ નું પ્રથમ આલ્બમ દાસી જીવન ના ભજનો વર્ષ 1978 માં રિલીઝ થયું હતું। ખૂબ જ લોકપ્રિય બન્યું હતું તથા સૌરાષ્ટ્રના કુણે કુણે વાગ્યું હતું। સન્માન મળ્યા બાદ પ્રથમવાર રાજકોટ આવેલા હેમંત ચૌહાણે ચાહકોને હોશે હોશે વધાવી લીધા હતા। બસ ગઈકાલે રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રપતિ ભવનમાં પદ્મશ્રી એવોર્ડનું જે ફંક્શન હતું એમાં મને પદ્મશ્રી એનાયત કરવામાં આવ્યો અને ખૂબ આનંદ થયો। કારણ કે અત્યાર સુધી જે કાંઈ મેં ગાયું એ મને એમ લાગે છે કે સાર્થક થયું। કારણ કે મેં બધું જો ગાયું હોત તો કદાચ એવોર્ડ ન મળ્યો હોત, પણ મેં સંતોની વાણીને પકડી રાખી એટલે સંતોની કૃપા ઉતરી અને સંતોની વાણીને જે મેં ન્યાય આપ્યો એની નોંધ લેવાની વર્લ્ડમાં, અને આજે એવોર્ડ મળ્યો છે એ આપણા પ્રાચીન સંતો અને જે કાંઈ ગાયું છે આધ્યાત્મિક અને બધાની દુવા, જેણે જેણે ભજનો સાંભળ્યા અંદરથી રાજી થયા છે એ બધું ભેગું થયું અને આ એવોર્ડ મળ્યો છે, તો ખૂબ રાજી થયો છે। આની અંદર ભારત સરકારે અંદર આપેલો એવોર્ડ છે। હા, એટલે કેશોદ કોર્ટે કેશોદના મોટી ઘનસારી ગામે આધેડ દ્વારા 16 વર્ષની સગીરા પર વારંવાર કરવામાં આવતા દુષ્કર્મ કેસમાં ફક્ત 3 મહિનાની અંદર આરોપીને 20 વર્ષની કેદની સજા સંભળાવી છે। 15 લાખ ભોગ બનનારાના પરિવારને સહાય ચૂકવવાનો મહત્વપૂર્ણ આદેશ કરેલ છે। સગીરાને પુત્રી જન્મતા સગીરાના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસ દ્વારા ટૂંકા ગાળામાં રજૂ ચાર્જશીટ કરી અને સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચલાવી જતા મોટે કંસારી ગામે રાહત રહેતા કરસન ઉર્ફે બાબુ દેવરાજભાઈ માલમ નામના આધેડને સજા સંભળાવી હતી। ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 9 એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવનાર છે। આશરે 9 લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપશે, ત્યારે પરીક્ષા કેન્દ્ર સુધી આવવા જવા માટે ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે। પરીક્ષા કેન્દ્ર સુધી જવા માટે એસટી બસમાં મુસાફરી કરવા માટે ઉમેદવારો 2 દિવસ પહેલા ઓનલાઈન બુકિંગ અને ટિકિટ કરાવવાની રહેશે। આ ટિકિટ બુકિંગની પ્રોસેસમાં ફેરફાર એટલો રહેશે કે ઓનલાઈન બુકિંગ કરાવતી વખતે તમારે બેંકની વિગતો અને કોલ લેટરની વિગતો ભરવાની રહેશે। સુરત વિભાગ દ્વારા ગુજરાત પંચાયત સેવા વર્ગ 3ની એક્ઝામ સંદર્ભિત 9 તારીખના રોજ એક્ઝામ છે, જે દરમિયાન સુરત વિભાગ દ્વારા સુરત તેમજ તાપી જિલ્લામાંથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં સુરતથી છોટાઉદેપુર, નવસારી, ડાંગ, અમદાવાદ, ભરૂચ તરફના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે અલગથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવેલું છે। તદઉપરાંત ઓનલાઈનમાં પણ ઓનલાઈન રિઝર્વેશન કરીને પણ વિદ્યાર્થીઓને મુસાફરી કરવી હશે તેના માટે સગવડરૂપે અમે ઓનલાઈનમાં પણ બસોની અંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે, તેમજ જે બસો ભરાઈ જશે તો તદઉપરાંત અમે વધારાની બસો પણ અંદર ઓનલાઈન સિસ્ટમમાં એડ કરીશું, જેથી વિદ્યાર્થીઓ સરળતાથી એક્ઝામ આપવા જઈ શકે। સુરત વિભાગ દ્વારા તારીખ 8 અને 9ના રોજ ટોટલ 150 બસોનું આયોજન છે, તેમજ તાપી જિલ્લામાં પણ બીજી 150 બસોનું આયોજન કરવામાં આવ્યું છે। વિસાવદર તાલુકાના સરસઈ ગામના સરપંચ ચેતન દુધાત અને ઉપસરપંચ જયદીપ લાખાણી વિરુદ્ધ તેજ ગામની મહિલા દ્વારા દુષ્કર્મની ફરિયાદ કરતા વિસાવદર પોલીસ દ્વારા આરોપી ચેતનને ઝડપી પાડેલો છે, જ્યારે બીજો આરોપી જયદીપને પકડી પાડવા ચક્રો ગતિમાન કરેલ છે। મોરબી એસઓજીના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકાના કાસિયારા ગાણી સીમમાંથી નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર ઝડપાયું હતું। રૂપિયા 1,31,000ના મુદ્દામાલ સાથે આરોપી રમેશ જગા દરજીયાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। વાંકાનેર તાલુકાના કાસિયા ગાળાની સીમમાંથી નશીલા પદાર્થ એવા ગાંજાનું વાવેતર ઝડપાયું છે। મોરબી જિલ્લાની એસઓજી ટીમે આ ગાંજાનું વાવેતર ઝડપી પાડ્યું છે। મોરબી એસઓજી ટીમના પીઆઈ એમપી પંડ્યાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકાના કાસિયા ગાળાની સીમમાંથી 12 કિલો અને 900 ગ્રામ જેટલા ગાંજાનું વાવેતર ઝડપી પાડવામાં આવ્યું છે, જેમાં કાસિયાગાળાના આરોપી રમેશ ઉર્ફે હકો જગા ધરજિયાને આ વાવેતર કરતો ઝડપી લેવામાં આવ્યો છે અને કુલ
रूपया 1,31,000 मुद्दा माल साथ કાશિયાગાડાના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે। વાંકાનેર પંથકમાં સમયાંતરે દેશી દારૂ, અંગ્રેજી દારૂ, એમડી ડ્રગ્સ જેવા માદક પદાર્થો ઝડપાઈ છે, ત્યારે હવે વાંકાનેર તાલુકામાંથી ગાંજાનું પણ વાવેતર ઝડપાયું છે અને મોરબીની એસઓજી ટીમે આ ઝડપી પાડ્યું છે। ત્યારે પોલીસ પણ કાર્યવાહી કરે છે, સમયાંતરે નશીલા પદાર્થો ઝડપાઈ પણ છે, પણ તેમ છતાં આરોપીઓ પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓ અટકવાનું નામ લેતા નથી અને સતત આવા આરોપીઓ ઝડપાય જ છે। ત્યારે આવા ઝડપાયેલા આરોપીઓ પ્રાંતિજના તાજપુર કુઈ પાસે આવેલી મહાદેવ પ્લાયવુડ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો તથા કંપનીમાં રહેલા કોર વિનિયર, ફેસ વિનિયર, ક્લીનિંગ મશીન સહિત એક બાઇકને આગે ઝપેટમાં આવરી લીધી હતી। પ્રાંતિજમાં ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતા અને સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી। જુનાગઢના રહેવાસી મિહિરભાઈ ભટ્ટ સાળંગપુર ધામ દર્શનાર્થે ગયા હતા। સાળંગપુરથી પરત ફરતા સમયે તેમનો ગમખ્વાર અકસ્માત થયો હતો। મિહિરભાઈ ભટ્ટના સાથળના ભાગમાં લોઢાનો સળિયો આરપાર થઈ ગયો હતો। ઇમરજન્સીમાં તેઓને રાજકોટની યસ હોસ્પિટલ ખાતે સઘન સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। પરિવારમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો, પરંતુ યસ હોસ્પિટલના ડોક્ટર દિનેશ ચૌહાણ દ્વારા એક કલાકની મહેનત બાદ સફળતાપૂર્વક ઓપરેશનને પાર પાડી પરિવારના સભ્યોને ચિંતા મુક્ત કર્યા હતા। આજરોજ માહિરભાઈ ભટ્ટ કરીને એક પેશન્ટ અમારી હોસ્પિટલમાં આવેલું, જેમને વાહન અકસ્માતમાં ઈજા થયેલી અને જમણા સાથળમાં એક લોખંડનો જાડો એંગલ ગોઠણ પાસેથી ઘૂસીને છેક સાથળના મૂળ સુધી ઘૂસી ગયેલો, જેની સાથે સાથે બધી નસો અને સ્નાયુને તોડી નાખેલા। એને અમે સફળતાપૂર્વક એંગલને બહાર કાઢી અને બધી નસો રિપેર કરી અને એમના પગને કંઈ નુકસાન ન થાય એવી રીતે બચાવવાનો પ્રયત્ન કર્યો છે। સામાન્ય રીતે આ ટાઈપની ઈજાઓમાં પહેલાં અમે અમારા હાથમાં બ્લડ ન હોય ત્યાં સુધી પેશન્ટનું ઓપરેશન ના લઈએ, કારણ કે ઘણી વખત એવું થાય કે એંગલ કાઢવામાં લોહીની નસ ડેમેજ હોય તો એટલું બધું બ્લડ નીકળી જાય કે પેશન્ટને બચાવવું મુશ્કેલ થઈ જાય। એટલે પહેલાં તો અમે ઇમરજન્સીમાં બ્લડની વ્યવસ્થા કરી અને ત્યાર પછી તરત જ ઓપરેશનમાં લઈ અને સ્કિનને ઓપન કરી અને સ્નાયુને બધાને ખોલી અને એંગલને બહાર કાઢી અને જેટલા જેટલા સ્નાયુ ડેમેજ થયા હતા એ બધા રિપેર કરી અને પછી અમે એને બંધ કરી દીધું। અત્યારે પેશન્ટને બ્લીડિંગ બંધ થઈ ગયું છે અને પેશન્ટને સારું છે। મારું નામ જ્યોતિન નવનીતરાય ભટ્ટ, અમે રહેવાસી જૂનાગઢના છીએ। મારો પુત્ર સાળંગપુર દર્શન કરવા ગયેલો સવારે વહેલો, બપોરે પરત ફરતી વખતે જસદણ પાસે આઈસરની સાથે એક્સિડન્ટ થયો હતો અને સાથળની અંદર મોટો એંગલ ઘૂસી ગયો હતો। એ પછી ત્યારબાદ તાત્કાલિક જસદણ રાજકોટ હોસ્પિટલે અમે ગયા, ત્યાંથી અમને રાજકોટ રિફર કર્યા। રાજકોટમાં અહીંયા યસ હોસ્પિટલમાં દિનેશભાઈ સર્જન પાસે આવ્યા, તેમણે ખૂબ સારી સારવાર, ખૂબ સારો વ્યવહાર કર્યો અને અઘરું લાગતું ઓપરેશન તાત્કાલિક પૂર્ણ કર્યું અને અમે અત્યારે ચિંતામુક્ત છીએ। બહુ સરસ સારવાર મળી, ખૂબ જ સારી રીતે અમને ટ્રીટમેન્ટ આપી। વેરાવળ શહેરમાં બંને ઓવરબ્રિજ એક સાથે બની રહ્યા છે ત્યારે તેના ડાયવર્ઝને વેરાવળ શહેરના લોકો માટે માથાનો દુખાવો સમાન બનેલું છે। દરરોજ અંદાજિત હજારોની સંખ્યામાં લોકો સૌથી વધુ આ રસ્તાનો ઉપયોગ કરે છે, પણ હાલ તે રસ્તાનું ડાયવર્ઝન એ વેરાવળ પોર્ટ વિસ્તારના બંદરમાંથી આપેલ છે, જે ખૂબ જ જટિલ અને લોકોને પરેશાન કરે તેવું છે। અકસ્માતનો ખૂબ મોટો ખતરો રહે છે, એટલે આ રસ્તા પર એક સર્વિસ રોડ બનાવી દેવામાં આવે જેથી લોકોને પડતી તકલીફ દૂર થાય અને નાના વાહનો સહેલાઈથી પસાર થાય અને ટ્રાફિક પણ જટિલ ના બને તેવી લોકોએ રજૂઆત કરી હતી। આજે તારીખ 5/4/2023 ના રોજ અમે સૌ કોંગ્રેસના નગરસેવક તરીકે તેમજ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને તાલુકા સંઘના મેનેજર તેમજ સાથી વેપારી મિત્રો કે ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવેલા હતા કે હાલ વેરાવળમાં જે બંને ઓવરબ્રિજનું કામગીરી ચાલે છે, ખૂબ સરસ કામગીરી છે, લોકોને ટ્રાફિકમાંથી રાહત અપાવવાની કામગીરી છે, પણ હાલ તેનું સૌથી મોટું પ્રોબ્લેમ એ છે કે એ રસ્તો પાટણ દરવાજાથી સંપૂર્ણ બંધ કરી દીધું છે। એ વિસ્તારમાં ઓછામાં ઓછા એ રસ્તા ઉપર 1.5 લાખ લોકોની અવર જવર થાય છે અને એ રસ્તાને બંદર તરફ ડાયવર્ઝન આપી દીધું છે। બંદરમાં પહેલાથી 5,000 જેટલી બોટો છે, તેના લોકો છે, કામકાજ કરે છે, રસ્તો ચીકણો થાય છે
એ રસ્તામાં પહેલાથી તકલીફ છે અને જો આ 1.5 લાખ લોકો જે રેગ્યુલર રસ્તા ઉપર મુસાફરી કરે છે અને ઉપયોગ કરે છે એ ત્યાં જશે એટલે એ રસ્તા સિદ્ધપુર ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ ખાતે છેલ્લા કેટલાય સમયથી વહીવટદાર ચાલતો હતો, જેના ભાગરૂપે ગુજરાત સરકારના જાહેરનામા મુજબ બુધવારે બપોરે 11 કલાકથી સાંજે 5 કલાક સુધી એપીએમસી ચેરમેન પદના ઉમેદવારી ફોર્મ ભરાયા હતા, જેની ચૂંટણી આગામી 17 તારીખે યોજાશે, જેનું પરિણામ બીજા દિવસે 18 તારીખે જાહેર થશે. ઉત્પન્ન બજાર સમિતિ સિદ્ધપુરની જે ચૂંટણી પ્રક્રિયા આપણે જાહેરનામા મુજબ શરૂ કરેલી હતી એમાં આજ રોજ તારીખ 5/4/2023 રોજ ઉમેદવારી પત્રકો ભરવા માટેની જે તારીખ હોય સવારે 11 કલાકેથી આપણે પ્રોસેસ ચાલુ કરેલી છે અને સાંજે 5 વાગ્યા સુધી આપણે પ્રોસેસ કન્ટિન્યુ રહેશે, જેમાં ખેડૂત વિભાગ, ખરીદ વેચાણ વિભાગ અને વેપારી વિભાગના કુલ 16 ઉમેદવારો માટે આજે આપણે ઉમેદવારી પત્રો સ્વીકારીએ છીએ, જે 5 વાગ્યા સુધી સ્વીકારીશું. આવતીકાલે એની સ્ક્રુટિની કરી અને ત્યારબાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જે મુજબની આજે અત્યારે ઉમેદવારી પત્રકો મેળવવાની પ્રક્રિયા ચાલુ છે. ચૂંટણી આપણે 17 તારીખે યોજવાની છે, જેનું પરિણામ આપણે 18 તારીખે ડિક્લેર થશે. અમે સૌ આજે ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી, અમારા શિષ્ય નેતૃત્વના આશીર્વાદથી અમે આજે અને અમારા માનનીય અને આદરણીય મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબના આશીર્વાદથી આજે ખેતરમાં એટલે કે ખરીદ વેચાણમાં, ખેડૂતમાં અને વેપારીમાં, આજે ખેતરમાં 2, ખેડૂતમાં 10 અને વેપારીમાં 4 એમ ફોર્મ ભર્યા છે. આજે હાલ તો અમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે પાર્ટીની આશા અને અપેક્ષાએ અને આશીર્વાદના આશાએ અમે બધાએ ફોર્મ ભર્યા છે. હવે જે કંઈ પાર્ટીનું મેન્ડેટ આવે એ પ્રમાણે અમારા ઉમેદવારો 7મી તારીખે નક્કી થશે. જીતનું તો આપ જોઈ શકો છો કે આ વખતે આટલા કેટલાક સમયથી જ્યારે એપીએમસી ચૂંટણી થતી હતી વિશ્વ સ્વાસ્થ્ય દિવસ નિમિત્તે રાજકોટની સુપ્રસિદ્ધ પ્લેક્સસ કાર્ડિયાક કેર હોસ્પિટલ ખાતે હૃદય રોગ ફ્રી નિદાન મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ડોક્ટર અમિજ રાજ તથા ડોક્ટર દિનેશ રાજના માર્ગદર્શન હેઠળ હોસ્પિટલની ડોક્ટર ટીમ અને સ્ટાફ દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો હતો. 100થી વધુ દર્દીઓએ કેમ્પનો લાભ લીધો હતો. આ તકે પ્લેક્સસ કાર્ડિયાક કેરના ડોક્ટર તેજસ ચૌધરીએ જણાવ્યું કે લોકોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની ખૂબ જાગૃતતા આવી રહી છે. આજે વિશ્વ આરોગ્ય દિવસ, સમગ્ર દેશના આરોગ્ય માટે જ્યારે સૌ કોઈ પ્રાર્થના કરી રહ્યા છે ત્યારે આપણી સાથે રાજકોટ આઈએમએ પ્રેસિડેન્ટ ડૉક્ટર પારસ શાહ જોડાયા છે. સર, આપનું સ્વાગત છે. આજે વિશ્વ આરોગ્ય દિવસ, ડૉક્ટરને ભગવાનનું એક બીજું સ્વરૂપ લોકો માને છે, ત્યારે આજના દિવસે સર્વે રાજકોટવાસીઓ, સૌરાષ્ટ્રવાસીઓ અને ગુજરાતવાસીઓને શું સંદેશો આપશો? આજના વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે હું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વતી આપ સૌનું આહવાન અને આપ સૌને સારી શુભેચ્છાઓ, સારી હેલ્થ રહે એ બાબતની શુભેચ્છાઓ આપું છું. અમારું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન નેશનલ હેડક્વાર્ટરનો આ વખતનો થીમ છે કે હેલ્થ ફોર ઓલ, કે તમને સૌને સારી હેલ્થ મળી રહે તે માટે અમે સજ્જ છીએ, અમે હંમેશા પ્રયત્નશીલ રહેશું. પણ સૌથી પહેલાં મારું આપ સૌને વિનંતી છે કે આપણી પોતાની લાઇફસ્ટાઇલ આપણે સુધારવાની જરૂર છે, જંક ફૂડ ટાળવાની જરૂર છે. આપણી અંદર મેદસ્વીતાનું પ્રમાણ જોવા મળતું હોય છે, વધતું જતું હોય છે, તો આપણે એ બાબતે એક્સરસાઇઝ કરવાની પણ ખૂબ જ જરૂર છે. રોજની મિનિમમ 35 મિનિટની એક્સરસાઇઝ કરવી, સારો આહાર લેવો, એ આપણી પોતાની હેલ્થ સુધારશે અને કોઈપણ બીમારીઓને ટાળશે. આ ઉપરાંત કદાચ નાના મોટા લક્ષણો જો આપને જોવા મળે તો બને ત્યાં સુધી આપણે સેલ્ફ મેડિકેટ કરવાનું ટાળીએ, પોતાના ડૉક્ટર થવાનું ટાળીએ. આપની આજુબાજુમાં આપને વિશ્વાસ છે એવા કોઈપણ ડૉક્ટરનો મુલાકાત લો અને એ કે એ પ્રમાણે આપણે સારવાર લેવી એ આપણા માટે ખૂબ જરૂરી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને અમારી આખી ટીમ સજ્જ છે. અમે પ્રયત્નશીલ રહેશું આખા વર્ષ દરમિયાન કે હેલ્થ અવેરનેસ રિલેટેડ જે પણ અમે અમારા તરફથી કરી શકીશું એ ડેફિનેટલી અમે પૂરતા પ્રયત્નો કરશું. સારો સમાજની રચના થાય એ અમારી પણ જવાબદારી છે અને એના માટે આપ સૌને પણ આહવાન છે કે આપ સંપૂર્ણપણે વ્યક્તિગત રીતે પણ મેડિકલી ફિટ રહો. આઈએમએ પ્રેસિડેન્ટ આપ છો, રાજકોટ અને સૌરાષ્ટ્રમાં શું તૈયારીઓ? કોરોનાના કેસ દિવસે દિવસે વધતા જાય છે. આપણે આ વખતે જોયું છે કે ત્રીજી લહેર ગણો, ચોથી લહેર ગણો કે અત્યારની લહેર ગણો, કોરોનાના કેસીસ ડેફિનેટલી થોડા માત્રામાં વધ્યા છે, પણ કદાચ છેલ્લા અઠવાડિયાથી જોઈએ તો એક સ્ટેટિક માત્રામાં આવી ગયા છે, જે ગ્રાફ ઉપર ને ઉપર ચડતો જતો તો એ નથી ચડતો. પણ અગેઇન સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે છેલ્લા 2 લહેરથી આપણે જોઈએ છીએ કે કોરોનાના કેસીસ માઇલ્ડ પ્રકારે જ આવે છે, સામાન્ય ફ્લૂ પ્રકારના જ હોય છે. હવે આપણે એવું માની શકીએ કે કોરોના એન્ડેમિક થઈ ગયો છે,
માટે એના માટે કોઈ ચિંતિત થવાની જરૂર નથી, સાવચેતીની ડેફિનેટલી જરૂર છે. જરૂર પડે તો ભીડભાડવાળી જગ્યાએ માસ્ક વાપરવું બને ત્યાં સુધી આપણે જેને પણ શરદી ઉધરસ કે એવું છે 2-3 દિવસ સેલ્ફ આઇસોલેટ કરી લે, પણ ગભરાવાની જરૂર નથી. એડમિશનનું પ્રમાણ એટલું વધ્યું પણ નથી અને એની સામે ગવર્મેન્ટની મશીનરી આખી જે સંપૂર્ણ સજ્જ છે એની સાથે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન પ્રાઇવેટ પ્રેક્ટિશનરો પણ પોતાની હોસ્પિટલોની અંદર સંપૂર્ણ સજ્જ છે. જોકે હોસ્પિટલાઇઝેશનના કેસ વધતા નથી એ આપણા માટે ખૂબ જ સારી વસ્તુ છે અને મને એવી અપેક્ષા છે કે આ લહેર પણ આપણને કોઈને પણ આપણા પરિવારજનોને કદાચ સામાન્ય ફ્લૂના લક્ષણો આવી શકે પણ કોઈનો જીવ જશે નહીં એવી અમને સંપૂર્ણપણે ખાતરી છે. સાહેબ, ક્રિકેટ અને ફૂટબોલ રમતા નવયુવાનોના અત્યારે મોત થઈ રહ્યા છે હાર્ટ એટેકથી, તેનું પ્રાથમિક તારણ શું લાગી રહ્યું છે આપ? હાલના તબક્કે આપણા માટે એ કહેવું અઘરું છે કે શા કારણે થઈ રહ્યું છે, પણ કોવિડ પછી આપણે ડેફિનેટલી જોયું છે કે આવા કેસીસ વધી રહ્યા છે. કદાચ એવું બને કે કોવિડ પછી આપણી અંદર કોએગ્યુલોપથી એટલે કે લોહીની નસોની અંદર ગંઠાઓ જામી જવાની શક્યતાઓ વધતી જતી હોય છે. એ કારણોસર કદાચ હોઈ શકે, પણ એ 5-10 કેસીસથી આપણે એવું તારણ ન કરી શકીએ કે આ કોરોનાની ઇફેક્ટ હશે. પણ એક વસ્તુ મારી આપ સૌને કહેવી છે કે આ કેસીસ આપણે જોયું છે કે જે સામાન્ય કરતાં વધુ એક્સરસાઇઝ જ્યારે થઈ જતી હોય છે એ સમય દરમિયાન થતું હોય છે, તો આપણે એક્સરસાઇઝ સ્ટેપ બાય સ્ટેપ વધારવી જોઈએ. આપણી પોતાની કેપેસિટી પણ આપણે સમજવી જોઈએ અને કોઈ પણ જાતના લક્ષણો, મેં જેમ તમને પહેલાં પણ કીધું કે નાના મોટા લક્ષણો પણ આપણને એમ થાય કે એ ગેસ છે, પણ એને ગંભીરતાથી લેવું જરૂરી છે. આપના જે પણ વિશ્વાસ છે એ ડૉક્ટરનો સંપર્ક કરી અને એમને જરૂર પડે તો ચેકિંગ કરાવી લેવું. યંગ લોકોમાં પણ હવે જે આપણે એક સમયે 50 વર્ષ પછીના લોકોમાં આવી કરતા હતા કે હેલ્થ ચેકઅપ કરાવવું, કદાચ યંગ લોકોએ પણ પોતાનું વાર્ષિક એક વખત હેલ્થ ચેકઅપ કરાવી લે તો આપણે આમાં ક્યાંક અંશે લોકોની હેલ્થને બચાવી શકીશું અને આવા કદાચ સંજોગ ઊભા થાય તો આપણે ડેથ રેટ્સ પણ ઘટાડી શકીશું. સાથે સાથે અમે એ પણ પ્રયત્નશીલ છીએ કે CPR ટ્રેનિંગ દરેક લેવલ ઉપર જાય, તો જેથી કરીને આપણી આજુબાજુમાં ભગવાન ન કરે આવો બનાવ બને તો એને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે આપણે CPR પણ દરેક સામાન્ય માણસ પણ આપી શકે. જે રીતે IMA પ્રેસિડેન્ટે જણાવ્યું કે જંક ફૂડ આપણે ટાળવું જોઈએ, સાથે જ લોકો જે ઘરે ઘરે ડૉક્ટર બની ગયા છે, પોતાની જાતે નક્કી કરીને દવાઓ લેવા માંડ્યા છે, તે ખૂબ જ હાર્મફુલ છે. તમારા ફેમિલી ડૉક્ટરનો આપ સંપર્ક કરો, તેમની પાસેથી દવાઓ લો. સાથે જ CPR ટ્રેનિંગ પણ ખૂબ જ જરૂરી છે. કોઈ પણ આસપાસ જો ન કરે ભગવાન અને આવો એક બનાવ બને હૃદયરોગના હુમલાનો, તો તમે તાત્કાલિક તેમને પ્રાથમિક સારવાર આપી શકો જેથી કરીને એ વ્યક્તિની જિંદગી બચી શકે. કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે ઋષિ દવે, અપતક મીડિયા, રાજકોટ. તો આ હતા આજના વિગતવાર સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અબ તક બુલેટિન. નમસ્કાર.